પવિત્ર અધિક માસ ચાલી રહ્યો છે આ માસમાં તુલસી માતાની પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે ભગવાન વિષ્ણુજીને તુલસી અતિ પ્રિય છે અને ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને પ્રિય છે આમ માતા તુલસીની પૂજા કરવાથી વિષ્ણુજી પ્રસન્ન રહે છે અને ભગવાન વિષ્ણુજી પ્રસન્ન તો ઘરમાં માતા લક્ષ્મીજી નો વાસ રહે છે આમ ઘરમાં તુલસી માતાનો છોડ ખૂબ જ શુભ માનવામાં આવે છે શાસ્ત્રોમાં કહેવાનું છે કે સ્નાન કરવાના જળમાં તુલસી પત્ર નાખવાથી તીર્થ સ્નાન કર્યાનું ફળ મળે છે આ સ્નાન પવિત્ર સ્નાન માનવામાં આવે છે આમ આંગણામાં તુલસીનો નો હોવાથી માતા લક્ષ્મીજીની કૃપા રહે છે તો આજની વાર્તામાં સાંભળીશું માતા તુલસી માના સાક્ષાત પરચા વાર્તા તો વાર્તાની પૂરી શ્રદ્ધાથી અને ધ્યાનથી સાંભળજો એક સોળ વર્ષની દીકરી છે ભગવાનની ભાભી સાથે રહે છે દીકરીનું નામ શાંતા છે શાંતા તો સ્વભાવે નિર્મળ અને પ્રભુ ભક્તિમાં શ્રદ્ધા રાખવા વાળી છે ભાભી સાથે રહેતી હોવાથી ખૂબ જ સહન કરવું પડે છે શાંતા તો રોજ સવારે વહેલી ઉઠે સ્નાન કરી તુલસી માતાની પૂજા કરે ભગવાન શાળીગ્રામની પૂજા કરે અને તુલસી માતાની એવી કાળજીથી ચાકરી કરે કે તુલસી માતાના ક્યારામાં જાણે સાક્ષાત માતાજી ઊભા છે તુલસી માતાનો છોડ તો એવો ઘેઘૂર બન્યો છે શાંતા તો તુલસી ક્યારે સ્વચ્છ જળ રેડે માતાજીની પૂજા અર્ચના કરે ધૂપદીપ કરે અને તુલસી માતાની વાર્તા સાંભળી પછી ઘરના કામે ચડે આમ શ્રદ્ધા ભક્તિ થી પૂજા કરે અને પછી જ દિવસના કામની શરૂઆત કરે શાંતા તો ઘરના કામ કરતી જાય અને તુલસી માતાના નામનું સ્મરણ કરતી જાય ભાભી તો છે નણંદની આવી સેવા ભક્તિ ભાભીથી જોવાતી નથી નણંદ તુલસી માતાનું નામ લે અને ભાભીને તો ગુસ્સો આવે અને બોલે કે તુલસી માતા સિવાય આને તો કાંઈ દેખાતું જ નથી જોઈ મોટી ભક્તાણી પણ નણંતો તો આવી વાતને ગણકારતી નથી અને કામ કરતી જાય ને તુલસી માતાનું રટણ કરતી જાય અને ભાભી તો નણંદને જોઈ અને ચીડાતી જાય છે અને કહે છે કે આને તો કર્યાવરમાં તુલસીનો ક્યારો ને તુલસીના પત્ર આપી દેવું બીજું કાંઈ આપવું નથી ભલે ભક્તાણી ભજન કર્યા કરતી આવું સાંભળી નણંદ તો કાંઈ જ બોલતી નહીં તે તો સવાર સાંજ તુલસી માતાને પાણી રેડે પૂજા કરે અને સવાર સાંજ માતાની આરતી ઉતારે ભાભી તો તેના ભાઈને કહે છે કે તમારી બેન માટે હવે છોકરો ગોતો તો તેને પરણાવી અને સાસરે મોકલીએ જેથી મને મારા ઘરમાં રાહત મળે આખો દિવસ ભક્તાણીના નાટક તો ન જોવા પડે ને કહે છે કે તેના માટે ગરીબ ઘરનો છોકરો ગોજજો ને કહેજો કે અમે તો પેરેલ લુગડે મોકલશું અમારે કાંઈ કર્યાવર કરવાની કે દાગીના આપવાની ફર નથી આવી ચોખવટ કરજો ભાભી તો તેના ભાઈને આવી ભલામણ કરે છે ને ભાભીની આગળ ભાઈનું કશું જ ચાલે તેમ નથી આવી ઝઘડાખોર ભાભીની આગળ ભાઈ પણ લાચાર છે ભાભીની વાત માનવી પડે છે એમ કરતાં ભાઈને તો બહેન માટે મુરત્યો મળી ગયો અને લગ્નની વાર્તીથી નક્કી કરી તેમજ છોકરાના માતા પિતાને જણાવ્યું કે અમારા ઘરની પરિસ્થિતિ એવી નથી કે હું મારી બેનને દાગીના કર્યાવર આપી શકું છોકરાના મા બાપ તો ભાઈને કહે છે કે ભાઈ અમારા ગરીબની ઘરે દીકરી આપી એ જ અમારા અહોભાગ્ય અમારે કર્યાવર નથી જોતો તમે બેફિકર રહી તમારી બેનનું કન્યાદાન કરો અને બેનની તો જાન આવે છે પણ ભાભી તો ખૂબ જ ઈર્ષાળું છે જમણવાર માટે ભાઈને રસોઈ પણ બનાવવાની ના પાડે આમ ઘરમાં ભાઈની સાથે ઝઘડો કરી ઘરમાં કંકાસ આદર્યો છે ભાઈની આવી સ્થિતિ જોઈ બેન તો ભાઈ ને કહે છે કે ભાઈ તમે ચિંતા મૂકી દો તુલસી મારા નસીબમાં હશે અને નણંદને બોલી કે જોઈ મોટી ભક્તાણી બહુ તુલસીમાં તુલસીમાં કરતી લે હવે તારી જાન ખાશે તુલસીના પાંદડા આવું સાંભળી તેના ભાઈ અને બેનને તો બહુ જ દુખ લાગ્યું છે બેન તો તુલસી માતાજીને પ્રાર્થના કરે છે કે હે તુલસી મેં શ્રદ્ધા ભાવથી તમારું જતન કર્યું હોય તમારી સેવા પૂજા કરી હોય તો મારી અને મારા ભાઈની લાજ રાખજો હે મારી લાજ રાખજો આમ તુલસી માતાને વિનંતી કરે છે અને માતા તુલસીએ તો દીકરી શાંતાની પ્રાર્થના સાંભળી છે માતા તુલસીએ ભગવાન શાળીગ્રામ સાથે મળી લીલા કરી છે રસોડામાં તો બત્રીસ ભાતના ભોજન બની ગયા અને ભોજનની સુગંધ આવવા લાગી ભાઈ અને બહેન તો રાજીના રેડ થઈ ગયા બહેન તો સમજી ગઈ કે આ મારી માતા તુલસી માતાનો આશીર્વાદ છે ભાભીએ તો અદેખાઈ કરી તપેલામાં તુલસીના પાન ભર્યા હતા પણ માતાજીએ પ્રસાદી રૂપે બત્રીસ ભાતના સ્વાદિષ્ટ ભોજન બનાવી દીધા બહેન અને ભાઈ તો માતાજીનો આભાર માને છે ભાભીએ તો બહેનને પહેરવા સારા કપડા કે ઘરેણાં પણ આપ્યા ન હતા જૂની સાડી પહેરાવી અને કાળા પડી ગયેલા ધાતુના દાગીના આપ્યા હતા તે દાગીના તુલસી માતાની કૃપાથી સોનાના બની ગયા અને સાડી તો આ ભલે મોઢેલ પાનેતર બની ગયું ભાઈએ તો જાનને ઉમંગથી જમાડી છે જાનૈયા પણ આવા સ્વાદિષ્ટ ભોજન જમીને ખુશ થઈ ગયા અને વર્નામાં બાપ તો વિચાર કરવા લાગ્યા કે કન્યાનો ભાઈ તો કેતો હતો કે મારી પરિસ્થિતિ સારી નથી પણ ભાઈએ તો તેની બહેનના ખૂબ જ સરસ રીતે લગ્ન કર્યા છે દાગીના પણ ઘણા આપ્યા છે આવી વાતો થાય છે ભાભી તો ઈર્ષ્યાની મારી સળગી ગઈ છે ભાઈએ બહેનનું કન્યાદાન કરી બેનને વિદાય કરી લગ્નને અઠવાડિયું થઈ ગયું છે હવે ભાભી ભાઈને કહે છે કે તમે તમારી બેનને તેના સાસરેથી બે દિવસ માટે લઈ આવો અને પાછી મોઢું બગાડતા કહે છે કે મારે તો તમારી બેનનું કાંઈ કામ નથી પણ સમાજના રીત રિવાજ પ્રમાણે તેને તેડવા તો જાવી પડશે ને માટે તમે એકલા જઈને તમારી બેનને તેડી આવો ભાઈ તો બેનને તેડવા ગયો છે પણ બેનના ઘરે જતા ભાઈને સંકોચ થાય છે કે મેં મારી બેનને કંઈ જ આપ્યું નથી તેની સામે કેવી રીતે જાઓ બેન તો ભાઈને આવતા જોઈ ગઈ અને ભાઈને ઘરમાં બોલાવી ભાઈના ઓવારણા લે છે અને ભાઈ બહેનની સાસુને કહે છે કે હું મારી બેનને તેડવા આવ્યો છું મારી બેનને બે દિવસ મારી ઘરે મોકલો બેનના સાસુ કહે છે કે ભાઈ તમારી બેનના પગલા અમારા ઘરમાં મંગળકારી છે જ્યારથી અમારા ઘરે આવી છે ત્યારથી મારા ઘરમાં ખૂબ જ આનંદ છે તમારી બેન શાંતા સવારે વહેલી ઉઠે માતા તુલસીમાની સેવા પૂજા કરે અને તુલસી માતાની વાર્તા કહે છે જે વાર્તા અમે ઘરના બધા જ સાંભળીએ છીએ અને અમારો દિવસ જ સારો જાય છે તેમજ મારા દીકરાને નોકરીમાં પ્રમોશન મળ્યું છે પગાર પણ ખૂબ જ સારો વધ્યો છે જેથી મારી વહુના પગલે માતા લક્ષ્મીનો વાસ છે અને તેની જીભે સરસ્વતી છે અમારા ઘરમાં ખૂબ જ હળી રહે છે ભાઈને તો આવું સાંભળી આનંદ થયો છે અને માતા તુલસી માતાનો આભાર માને છે કે હે મા તુલસી માતા મારી બેને શ્રદ્ધા ભાવથી તમારું વ્રત કર્યું તે તેને ફળ્યું છે તો હે માતાજી તમારી કૃપા મારી બહેન ઉપર કાયમ રાખજો આમ માતાજીને મનોમન પ્રાર્થના કરી પછી બહેનની સાસુએ બહેનને પિયર આવવાની રજા આપી બંને ભાઈ બહેન ઘરે આવે છે ભાભીએ તો નણંદને જોઈ કે નણંદે કિંમતી ઘરેણા પહેર્યા છે મોંઘી સાડી પહેરી છે જ્યારે મેં તો તેને કંઈ જ આપ્યું જ નથી અને મનમાં વિચારે છે કે તેના સાસરિયાવાળા પણ ગરીબ છે તો આવું બધું કેમ બન્યું નણંદ ઘરે આવી ભાભીને ગળે મળી પોતાના માતા તુલ્ય સમજી પગે લાગે છે ઘરના ખબર અંતર પૂછે છે નણનનું આવું વર્તન જોઈ ભાભી વિચારે છે કે મેં મારી નણનને ક્યારેય સારું વર્તન કર્યું નથી તેનું અપમાન જ કર્યું છે અને બાકી હતું તો તેના લગ્નમાં પણ તેને પહેરેલ કપડે મોકલી પણ મારી નણંદ મારી સાથે માનભર્યું વર્તન કરે છે નણંદની આવી ઉદારતા જોઈ ભાભીને પોતાની જાત ઉપર પસ્તાવો થયો અને તેની નણંદ પાસે માફી માગે છે પણ નણંદ તો ઉદાર મનની છે ભાભીને કહે છે કે ભાભી તમે તો મારા માવતર છો તમે કોઈ અફસોસ કરો માં મને કોઈ વાતનો દુઃખ નથી માતા તુલસીમાની દયાથી મારા લગન રંગે ચંગે થયા અને મારા સાસરીયામાં પણ માતાજીની કૃપાથી ખૂબ જ સારું થયું છે માટે ભાભી તમને ફક્ત એટલું જ કહેવાનું કે કોઈ પણ દેવ દેવીની અવગણના ક્યારેય નહીં કરતા અને માતા તુલસીમા અને ભગવાન શાળીગ્રામની સેવા સવારે પ્રાતઃકાળે કરવાથી માતાજીની કૃપા થાય છે માતાજી ઘરના સંકટ ને ટાળે છે એ વાત ક્યારેય નહીં ભૂલતા માટે આજથી જ નિમ લ્યો કે સવારે વહેલા ઉઠી સ્નાન કરી માતા તુલસીજીના ક્યારે શુદ્ધ જળ રેડી દેવો કરી પૂજા અર્ચના કરવી અને તુલસી માતાની વાર્તા સાંભળવી જેનાથી જીવન ધન્ય બનશે નણંદની આવી વાત સાંભળી નણંદ ભોજાઈ ગળે મળી અને આંખમાં હર્ષના આંસુ આવી ગયા અને તેનું જીવન મંગલમય બન્યું તો હે તુલસી માતા